હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું આશા રાખું છું કે તમે મજામાં છો. તો આવો આજે આપણે ટેક્સ્ટબુકમાંથી આગળ શીખીએ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે ટેક્સ્ટબુકમાંથી યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એનો પાર્ટ 4 શીખવા માટે જઈ રહ્યા છે. આપણે અગાઉ પાર્ટ 1, પાર્ટ 2 એન્ડ પાર્ટ 3 એમ ત્રણ વિભાગમાં આપણે જોઈ ગયા છે આ લેસન. અને એમાં આપણે જોયું કે ભારત એ તહેવારોનો દેશ છે અને એમાં પણ દિવાળી જેવો તહેવાર ખૂબ મોટો અને લોકોનો મનગમતો એવો તહેવાર છે. અને એ સમયમાં લોકો મોટા પાયા પર ફટાકડા ફોડતા હોય છે અને એ ફટાકડા પાછળનું જે વિજ્ઞાન છે, જેને પાયરોટેકનિક્સ કહે છે, તેના વિશે આપણે ડિટેલમાં જોઈ ગયા કે એની શોધ કેવી રીતે થઈ છે અને એમાં કયા પ્રકારના રસાયણો વાપરવામાં આવે છે, દરેક બાબતો આપણે એમાં જોઈ ગયા છે. અને છેવટે આપણે જોયું ગયા વિડીયોમાં કે બીજા વિશ્વયુદ્ધ થયું તે પહેલાં ભારત એ ચીનમાંથી આ ફટાકડાની આયાત કરતું હતું, પણ જ્યારે આ બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ચીનમાંથી એ આયાત બંધ કરી દેવામાં આવી અને તમિલનાડુમાં આવેલું સિવાકાસી નામની જે જગ્યા છે કે જ્યાં દિવાસળીના ઉત્પાદકો હતા, તે દિવાસળીના ઉત્પાદકોએ ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. અને 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા હતા, તેમાંથી 60-70% ફટાકડા સિવાકાશીમાં બનેલા હતા. અને આ સિવાકાશીમાં ફટાકડા બનાવવાના નાના નાના બહુ જ બધા એકમો આવેલા છે. અને જ્યારે આ દિવાળીનો તહેવાર આવવાનો હોય એના 3 મહિના એ પહેલાંના 3 મહિના આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. આટલી બાબત આપણે આગળ શીખી ગયા છે. હવે આપણે જોઈએ કે આગળ શું થાય છે. સિવાકાશીમાં ફટાકડા બનાવવાના અનેક એકમો તો છે, પણ એની પરિસ્થિતિ કેવી છે તે આપણને આ પેરેગ્રાફમાં આગળ આપેલું છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાઉ એવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. એટલે કે આ જે એકમો જે બધા છે એની વર્કિંગ કન્ડિશન એટલે કે એની જે સ્થિતિ છે તે કેવી છે, સેટિસ્ફેક્ટરી નથી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક નથી. એટલે કે એવું કહી શકાય કે એમાં જે કામ થવું જોઈએ યોગ્ય રીતે તે થતું નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. અને અહીંયા જે ત્રણ મહત્ત્વના શબ્દો આપેલા છે તે જુઓ. ટેસ્ટિંગ એટલે કે ચકાસણી, ફેસિલિટીઝ એટલે સગવડ, ક્વોલિટી એટલે ગુણવત્તા, યુનિફોર્મિટી એટલે એકરૂપતા અથવા સરખાપણ. અને આગળ બીજા બે શબ્દો પણ છે, સેફ્ટી એટલે સલામતી, સુરક્ષા, અને મેઝર એટલે માત્રા. તો આ એકમોમાં જે કામ કરવાની પરિસ્થિતિ છે તે સંતોષજનક નથી. અને એમાં શું થાય છે, તો એ એકમોની અંદર જે ગુણવત્તા અને એક સરખું જે ધોરણ જાળવવા માટેની ચકાસણી જે છે તેની સાધન સામગ્રી બહુ જ ઓછી છે. એટલે કે એમાં જે ક્વોલિટી એટલે ગુણવત્તા જળવાવી જોઈએ કે એક સરખાપણું જળવાવું જોઈએ એની કોઈ પ્રકારની ચકાસણી ત્યાં થતી નથી. અને આગળ એવું લખેલું છે કે હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. એટલે કે એવું કહી શકાય કે સુરક્ષા તો ત્યાં નહિવત આપણને જોવા મળે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન સિવાકાશી યર આફ્ટર યર. અને એ જ કારણે ત્યાં કોઈ સુરક્ષાની માત્રા આપણને જોવા મળતી નથી. એ જ કારણે લગભગ દર વર્ષે આપણે સિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયર વર્ક બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. ડિટેલ્સ એટલે કે વિગતો, અન્ડરલાઇન કરેલો શબ્દ જુઓ. આ જ ફટાકડાનું જે ઉત્પાદન છે તે કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી બહુ જ અઘરી છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતી મેળવવી અઘરી છે કે એનું મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કેવી રીતે થાય છે. એનું કારણ શું છે? કારણ કે બધાને આ વિગતો આપવી એ સુરક્ષિત ગણાતું નથી. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, સલામત ગણાતું નથી, ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, બધાને વિગતો આપવી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. અને આ કોને શીખવવામાં આવે છે? તો બહુ જ થોડા, વેરી ફ્યુ રિલાયબલ એટલે કે વિશ્વાસપાત્ર લોકોને આ આર્ટ એટલે કે કળા શીખવવામાં આવે છે. એટલે આપણે આ પેરેગ્રાફમાં જોઈએ છે કે સિવાકાશીમાં બહુ જ બધા ફટાકડા બનાવવાના એકમો તો આવેલા છે, પણ એમાં
ગુણવત્તાની માત્રા જળવાતી નથી અને સુરક્ષાની ત્યાં કોઈ જ માત્રા આપણને જોવા મળતી નથી, એટલે દર વર્ષે ત્યાં અકસ્માતો થતા રહે છે. અહીંયા જે આપણને ચિત્ર આપેલા છે તે પણ તમે જુઓ, તો એમાં પહેલું જે ચિત્ર બતાવ્યું છે એમાં જે બધી બહેનો છે તે આવી રીતે નાના એકમોમાં બેસીને એ લોકો કામ કરી રહ્યા છે. બીજા બંને ચિત્રની અંદર ત્યાં થયેલા અકસ્માતની વાત આપણને બતાવવામાં આવી છે, ત્યાં જે અકસ્માતો થયેલા તેના ચિત્રો અહીંયા છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ટુ અલાઉ નો અર્થ થાય પરવાનગી આપવી, અને ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત. ઇન મેની કન્ટ્રીઝ એટલે ઘણા બધા દેશોની વાત છે કે જ્યાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી, નોટ અલાઉડ, પરવાનગી આપવામાં આવતી નથી ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત રીતે કોઈને પણ. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. અને ફક્ત આ જે સાર્વજનિક પ્રદર્શનો જે થાય છે એની પરવાનગી આપવામાં, ત્યારે જ્યારે એની પરવાનગી હોય ત્યારે નિષ્ણાંતોની મદદ લેવામાં આવે છે. એટલે ફક્ત જ્યારે કોમ્યુનિટી ડિસ્પ્લે થાય એટલે કે સાર્વજનિક પ્રદર્શન થાય ત્યારે એ નિષ્ણાંતોને જ ફક્ત પરવાનગી આપવામાં આવે છે. એક્સપર્ટ્સ આર અલાઉડ, ફક્ત જે નિષ્ણાંતો હોય તેને જ પરવાનગી આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. અને આ પ્રદર્શનોમાં સુરક્ષાની બહુ જ કાળજી લેવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર એટલે બહુ જ કાળજી લેવામાં આવે છે. સૈની તો સેફ્ટીની, સુરક્ષાની. હાઉ એવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા. પણ આપણે ભારતની વાત આખી જુદી છે. ભારતમાં શું છે, ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે. ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ, બાળકોને પણ પરવાનગી આપવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, અને એટલા માટે જ ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું તે મહત્ત્વનું છે. ટુ ઓબ્ઝર્વ એટલે પાલન કરવું, અને સર્ટેન એટલે ચોક્કસ, એટલે સલામતીના જે નિયમો છે તેનું ચોક્કસપણે પાલન કરવું જરૂરી છે. અહીંયા આપણને ચિત્રો આપેલા છે તે તમે જોઈ શકો છો કે આ જે બીજા કન્ટ્રીની વાત છે કે જ્યાં આગળ એ લોકોના સાર્વજનિક પ્રદર્શનો થાય છે ત્યારે આ જ બધા લોકો જે ચોક્કસ જગ્યા નક્કી કરેલી હોય ત્યાં બધા એકઠા થાય છે, અને એ લોકો દૂર બેસીને નિહાળતા હોય છે, અને જે એક્સપર્ટ્સ હોય છે તે જ ફટાકડાઓ ફોડી રહ્યા હોય છે. લોકોને એની પરવાનગી આપવામાં આવતી નથી. અહીંયા આગળ આપેલા શબ્દો પણ આપણે જોઈ લઈએ. ટુ અલાવ એટલે પરવાનગી આપી, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત, કમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાર્વજનિક પ્રદર્શન, એક્સપર્ટ એટલે નિષ્ણાંત, ટુ ઓબ્ઝર્વ એટલે પાલન કરવું, અને સર્ટેન એટલે ચોક્કસ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ હેન્ડલ એન્ડ લીટ વિથ કેર, એટલે આ જે ફટાકડા છે તેનો સંગ્રહ અને એનો ઉપયોગ બહુ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. સ્ટોર એટલે સંગ્રહ કરવો, અને હેન્ડલ એન્ડ લીટ એટલે એને ફોડતી વખતે બહુ જ કાળજી રાખવી જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. હવે આગળની લાઇનમાં કહે છે કે ધે શુડ નેવર બી સ્ટોર્ડ, એને ક્યાં સંગ્રહ નહીં કરવો જોઈએ, તો નિયર અ ફ્લેમ, ફ્લેમ એટલે કે અગ્નિ હોય ત્યાં, ગેસ સિલિન્ડર એટલે કે જ્યાં ગેસનો બાટલો હોય ત્યાં, અને હીટર હોય ત્યાં. આવી જગ્યાઓએ કદી પણ એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. અહીંયા આગળ આપણે ચિત્રમાં પણ જોઈ રહ્યા છે એનો સંગ્રહ પણ એને યોગ્ય રીતે કરવો જોઈએ. અહીંયા આપેલા શબ્દ પણ જોઈ લે, ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો, ટુ હેન્ડલ એટલે ઉપયોગ કરવો, અને ફ્લેમ એટલે જ્વાળા. હવે આપણે જે પેરેગ્રાફ જોવા જઈ રહ્યા છીએ તે બહુ જ અગત્યનો પેરેગ્રાફ છે, અને એમાંથી આપણે ઘણું બધું શીખવાનું, સમજવાનું અને યાદ રાખવાની જરૂર છે. તો જુઓ આ પેરેગ્રાફ. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટનિંગ ક્રેકર્સ. એટલે કે આપણે દરેક જણે કે જ્યારે પણ ફટાકડા ફોડતી વખતે લાંબા, નેવર વેર એટલે પહેરવા જોઈએ નહીં, ટુ વેર એટલે પહેરવું, કેવા કપડાં નહીં પહેરવા જોઈએ, તો લોંગ એટલે લાંબા, અને લૂઝ ક્લોથ્સ એટલે કે ઢીલા કપડાં અથવા તો નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, પોઈઝનસ એટલે કે ઝેરી, અને આ જે ફટાકડાની અંદરનો જે પાવડર છે તે ઝેરી છે, એટલા માટે ધી શુડ નેવર બી કેરી લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ, એટલે ક્યારેય પણ છૂટક
પોતાના હાથની અંદર અથવા તો ખિસ્સામાં રાખવો જોઈએ નહીં. ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ, ખિસ્સામાં કે હાથમાં રાખવો જોઈએ નહીં. ઓલ્સો ફાયર વર્ક શુડ નેવર એવર બી લીટ ઇન સાઇડ અ હાઉસ. બહુ જ અગત્યની વાત કરી છે, નેવર એવર બી લીટ ઇન સાઇડ અ હાઉસ, એટલે કે ઘરની અંદર કદી પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. એટલે બહુ જ અગત્યની વાત અહીંયા કરવામાં આવી છે કે જે આપણી સુરક્ષા માટે બહુ જરૂરી છે. અહીંયા તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એમાં પહેલા ચિત્રની અંદર હાથને ગંભીર ઇજાઓ પહોંચી છે. જો કાળજી રાખવામાં નહીં આવે, હાથમાં પકડીને ફટાકડો ફોડવામાં આવે તો આવા પ્રકારનું નુકસાન થઈ શકે છે. અને બીજા જે બંને ચિત્રો પણ આપેલા છે એમાં પણ કઈ કઈ બાબતો રોંગ છે ફટાકડા ફોડતી વખતે તે ધ્યાનમાં રાખવાની જરૂર છે, અને શું ડેન્જર એટલે કે જોખમ સાબિત થાય છે તે બધી બાબતો આપણના ચિત્રમાં બતાવવામાં આવી છે. બંને શબ્દ પણ જોઈ લો, પોઈઝનસ એટલે ઝેરી અને લૂઝ એટલે છૂટો. આ પેરેગ્રાફમાં પણ બહુ જ અગત્યની વાત કરવામાં આવી છે, નેવર બેન્ડ ઓવર અ ફાયર વર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. નેવર બેન્ડ, બેન્ડ ટુ બેન્ડ એટલે નમવું, કદી પણ ફટાકડા ઉપર નમવું જોઈએ નહીં એને ફટાકડા ફોડતી વખતે. વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે ફટાકડા ફોડતા હોય કદી પણ એના પર નમવું જોઈએ નહીં. અને બીજી વાત, એન્ડ નેવર યુઝ ફાયર વર્ક્સ ટુ ફ્રાઇટેન પીપલ. ફ્રાઇટેન એટલે બીવડાવવું, લોકોને બીવડાવવા માટે કદી પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. નેવર યુઝ, કદી પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ કેરફુલ, અહીંયા બહુ અગત્યનો શબ્દ સમજો. જુઓ, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં અથવા તો છતાં પણ. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ કેરફુલ એટલે કાળજી રાખવા છતાં પણ, યુ ડુ ગેટ અ બર્ન, જો તમે દાઝી દો, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઈંગ ઓઇલ યોર ઓઇન્ટમેન્ટ. તો તરત જ ગો ટુ અ ડૉક્ટર, ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, અપ્લાઈંગ ઓઇલ યોર ઓઇન્ટમેન્ટ, ઓઇન્ટમેન્ટ એટલે મલમ, તેલ કે મલમનો ઉપયોગ કરવાને બદલે ડૉક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. કન્સિડરેશન એટલે વિચાર કરવા જેવી બાબત છે, એટલે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતા તહેવારને ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ. એટલે કે આપણે જો થોડી કાળજી રાખીએ, થોડી સુરક્ષા અને સાવધાની અપનાવીએ તો આ જે લોકોનો મનગમતો તહેવાર છે એને સુરક્ષિત કરી શકીએ છીએ. તો આ જે લેસન આપણે જોયો પ્લેઇંગ વિથ ફાયર, એમાં ઘણી બધી અગત્યની બાબતો આપણને શીખવાની મળી. એટલે ફટાકડાનું આખું વિજ્ઞાન, એની શોધ કેવી રીતે થઈ તે આપણને શીખવા મળ્યું, તમિલનાડુના શિવાકાસીની માતની બહુ અગત્યની વાતો આપણને શીખવા મળી, અને છેલ્લે આપણે છેલ્લા બે પેરેગ્રાફમાં આપણે જોયું કે ફટાકડા ફોડતી વખતે કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ. જે પેરેગ્રાફ આજે આપણે શીખ્યા એમાંથી અહીંયા કેટલાક સવાલ આપ્યા છે. ક્વેશ્ચન નંબર 1 ઇઝ, હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા, એટલે ભારતની અંદર ફટાકડાને ઉત્પાદન કરવાની શરૂઆત કોણે કરી. નંબર 2, વાય ડુ ધ એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવાકાશી, શિવાકાશીની અંદર શા માટે અકસ્માતો થાય છે. નંબર 3, વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ શુડ વી નોટ વેર વાય લાઇટનિંગ ફાયર વર્ક્સ, એટલે કે ફટાકડા ફોડતી વખતે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ નહીં. વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ, કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ નહીં. નંબર 4, વોટ કેસ શુડ વી ટેક વાય લાઇટનિંગ ફાયર વર્ક્સ, અને ફટાકડા ફોડતી વખતે સી સાવધાની લેવી જોઈએ. તો આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે.